પ્રાણ પ્રતિષ્ઠામાં કોંગ્રેસના હાઈકમાન્ડ નેતાઓ પણ તેનાથી દૂર રહ્યા છે. ત્યારે બીજી તરફ અમદાવાદ કોંગ્રેસના પોસ્ટર લાગ્યા છે. શહેર કોંગ્રેસ પ્રમુખે પ્રાણ પ્રતિષ્ઠા લઈને શુભકામનાઓ પાઠવી હતી. હિંમતસિંહ પટેલે શુભકામનાઓ પાઠવી હતી. રામ રાજ્યમાં ન્યાય અપેક્ષા સાથેના પોસ્ટરમાં લખાણ, રાહુલ ગાંધી, સોનિયા ગાંધી, ખડગેના ફોટા પણ હતા પોસ્ટરમાં. આજે રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાયો. ભગવાન શ્રી રામ 500 વર્ષ બાદ પોતાના અયોધ્યા, જે તેમનું જન્મસ્થળ છે, ત્યાં પહોંચ્યા છે. જોકે રાજનીતિ પણ રામ મંદિરને લઈને ખૂબ જોવા મળી રહી છે. એક તરફ કોંગ્રેસનું હાઈકમાન્ડ એ રામ મંદિરના આમંત્રણથી આજે દૂર રહ્યું છે, જ્યારે બીજી તરફ છેલ્લી ઘડીએ અમદાવાદ જે કોંગ્રેસ છે, શહેર કોંગ્રેસ, તેના દ્વારા પોસ્ટર મારવામાં આવ્યા છે. શહેર પ્રમુખ હિંમતસિંહ પટેલે પોસ્ટર લગાવ્યા છે અને લખ્યું છે, શ્રી રામ રાજ્ય કી તરહ સબકો મિલે ન્યાય, જય સીતારામ, રામ રાજ્યની સ્થાપના થાય. ભગવાન શ્રી રામના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તે ભગવાનની કૃપા સૌની ઉપર રહે, સુખ સમૃદ્ધિ અને સદભાવના રહે તેવી શ્રી રામના શરણોમાં પ્રાર્થના. સાથે સોનિયા ગાંધી, ખડગે, રાહુલ ગાંધી, શક્તિસિંહ ગોહિલ અને પ્રભારી મુકુલ વાસનિક સહિતના જે તમામ લોકો છે, તેઓના પોસ્ટર સાથે, રામ દરબારના પોસ્ટર સાથે કોંગ્રેસે આજે પ્રાણ પ્રતિષ્ઠા યોજાઈ રહી છે, ત્યારે છેલ્લી ઘડીએ કોંગ્રેસે પોતાના પોસ્ટર માર્યા છે. એટલે ભગવાન શ્રી રામની પ્રાણ પ્રતિષ્ઠાને લઈને કોંગ્રેસમાં અલગ અલગ સૂર જોવા મળી રહ્યા છે. હાઈકમાન્ડ ક્યાંક આમંત્રણથી દૂર રહ્યું છે, જ્યારે બીજી તરફ રામ પ્રતિષ્ઠાને આવકારતા પોસ્ટરે હિંમતસિંહ પટેલ દ્વારા મારવામાં આવ્યા છે. કેમેરા પર્સન નિકુંજ સાથે કિશન કાટેલિયા, ગુજરાત ફર્સ્ટ, અમદાવાદ.